નમસ્કાર. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું. અને આજે વિશ્વ યુવા દિવસની વાત, ઇન્ટરનેશનલ યુથ ડે એટલે કે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ, અને ખાસ ને આપણા દેશ માટે એટલા માટે મહત્વનો મુદ્દો કેમ કે આપણે ભારત દેશમાં સૌથી વધુ યુવા શક્તિ ધરાવતો આપણો દેશ છે. સૌથી વધુ યુવા બળ આપણે ધરાવીએ છીએ. કરોડોની સંખ્યામાં યુવાનોની વસ્તી અત્યારે આપણા ભારત દેશમાં છે. ત્યારે ખાસ કરીને વાત એ કરવાની, ચર્ચા એના વિશે કરવાની કે આપણા દેશના યુવાનો જ્યારે કરોડોની સંખ્યામાં છે ત્યારે આ યુવાનો અત્યારે ક્યાં ઊભા છે, આજે યુવાનો છે આપણા દેશમાં તે શું કરી રહ્યા છે, આખરે તેની ઓળખ શું છે, એટલા માટે વાત કરવી જરૂરી. કેમ કે યુવાનોની સામાજિક ક્ષેત્રે ભાગીદારી, રાજકીય ક્ષેત્રે ભાગીદારી, સક્રિય રાજકારણમાં તેમની ભાગીદારી, સાથે સાથે આપણા જે યુવાનોમાં જે પ્રકારનો એક ઉત્સાહ, એક જોમ, એક જુનૂન જોવા મળે છે દેશમાં પરિવર્તન લાવવા માટે, એ પરિવર્તન યુવાન ક્યાં લડી રહ્યો છે, શું કરી રહ્યો છે તે વિશે જાણવું પણ જરૂરી. તો યુવાન અને યુવાન શબ્દથી યાદ આવે છે આપણને સ્ટાર્ટઅપ અને તેને લગતી અનેક એવી પ્રકારની પ્રવૃત્તિઓ કે જે યુવાનો કરી શકે. અને ખાસ કરીને જ્યારે લોકોનું જીવન ધોરણ બદલવાની વાત આવે, એક આખો વર્ગ એવો છે આપણા દેશના યુવાનો, જે છે અલગ અલગ પ્રકારના વેચાયેલા છે, જેમાં મહત્વના બે વર્ગો છે એવું કહી શકાય. એક વર્ગ એવો છે કે જે મોચોખમાં મોજ મસ્તી પાછળ ક્યાંક પોતાનો સમય વેડફાટ કરી રહ્યો છે, ક્યાંક સોશિયલ મીડિયા પાછળ વ્યય કરી રહ્યો છે. તો બીજી તરફ એક અલગ જ વર્ગ છે કે જે ખરેખર દેશ પ્રત્યે પોતાની જે નિષ્ઠા છે, જવાબદારીનું પાલન કરે છે, જે અલગ અલગ પ્રકારના સ્ટાર્ટઅપ આઈડિયા થકી કમાણીનું એક સાધન તો ઊભું કરે જ છે, પરંતુ તેની સાથે સાથે લોકોના જીવનમાં પરિવર્તન પણ લાવે છે. દેશના જે લોકો છે, જે એક પ્રકારની વાત છે, આ યુવા વર્ગ છે એક પ્રકારના સંઘર્ષમાં છે, લાગણીનો સંઘર્ષ કહીએ, ઇમોશનલ કે સાયકોલોજીકલ કે કોઈ પણ પ્રકારનો સંઘર્ષ જે યુવાનો સહન કરે છે દરરોજની તેમની પ્રવૃત્તિઓમાં, પરંતુ કોઈને કહી શકતા નથી. તો આખરે આ યુવાનોનો અવાજ ક્યાં, તેના વિશે ચર્ચા કરીશું. આંતરરાષ્ટ્રીય યુવા દિવસ અને ચર્ચા કરવા માટે મુદ્દાઓ તો ઘણા બધા છે, પરંતુ લક્ષ્ય એક જ છે કે યુવાનો છે આપણા દેશના, તો કયા પ્રકારે કઈ એવી પ્રવૃત્તિઓ કે તેમને વધુ ને વધુ પ્રેરિત આપણે કરી શકીએ કે દેશના વિકાસના યોગદાનમાં તો મહત્તમ પોતાનો જે ફાળો તે નોંધાવી શકે, તો એ પ્રકારની આપણે વાત કરીશું. મારી સાથે ગેસ્ટ પેનલમાં બે ખાસ મહેમાનો જોડાયા છે, એમની સાથે આપણો પરિચય કરાવી દો. મારી સાથે જોડાયા છે જીતેન્દ્ર અડિયા કે જે મોટિવેશનલ સ્પીકર છે અને ખાસ કરીને યુવાનોને લગતી બાબતોમાં સ્પીચ આપતા હોય છે, જાહેર સમારંભમાં કાર્યક્રમ આપતા હોય છે, યુવાનો વિશેની વાતો કરતા હોય છે, ખાસ કરીને એવા પ્રકારની વાતો કરતા હોય છે કે જે યુવાનોને જાણવામાં ખૂબ જ રસ ધરાવતા હોય છે. જીતેન્દ્રભાઈ સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. બિલકુલ. અને મારી સાથે ડોક્ટર વિધિ મોદી પણ જોડાયા છે, જે એક યંગ સાયકિયાટ્રિસ્ટ છે. ડોક્ટર વિધિ, આપણને જે પ્રકારની વાત કરી તેમાં યુવાનોના સંઘર્ષ વિશેની વાત કરશે કે જે આજનો યુવા છે, ધીમે ધીમે ચોક્કસ આપણે એ સ્વીકારવું રહ્યું કે આપણે સમયમાં જીવી રહ્યા છે કે જ્યાં યુવાનો સૌથી વધુ બીમારીઓનો શિકાર થતા હોય છે, માનસિક રીતે લાગણીશીલ રીતે તેઓ ખૂબ જ સંઘર્ષ અનુભવતા હોય છે. આ યુવાનોનો અવાજ આખરે આપણે પણ બનવાનું છે, અને ડોક્ટર વિધિ એ સંદર્ભમાં વાત કરશે. ડોક્ટર વિધિ, ખૂબ જ સ્વાગત છે આપનું કાર્યક્રમ. થેન્ક યુ. બિલકુલ. કાર્યક્રમની શરૂઆત જીતેન્દ્રભાઈ આપણે કરું છું, કેમ કે એક મોટિવેશનલ સ્પીકર તરીકે જ્યારે તમે જાઓ છો જાહેર સમારંભમાં કાર્યક્રમમાં, ત્યારે જ્યારે યુવાનો વિશે, યુવાનોના મુદ્દાઓ વિશે વાત કરવાની હોય છે, ત્યારે ખાસ કરીને દેશનો યુવાન આપની નજરે શું ઓળખ ધરાવે છે? કરોડોની સંખ્યા છે આમ તો આપણા દેશમાં, પરંતુ જે યુવાન એ અત્યારે ક્યાં આવીને ઊભો છે આપની દ્રષ્ટિએ? સૌથી પહેલી વાત એ છે કે યુવાન એટલે થનગંતુલ હોય, ઊંચી ઉડાન ભરવાની તૈયારી, આંખોમાં મોટા મોટા સપના, વિધાઉટ ડિરેક્શન એને ઊંચે ઉડવું છે, મોટા મોટા સપનાઓ છે, પણ એને કોઈ ડિરેક્શન નથી કે કઈ દિશામાં ઉડવું અને શું. આજના યુવાનનું લક્ષણ છે, અને ખાસ કરીને મેં જોયું છે કે બહુ બધા યુવાનો નેગેટિવ પાછા આવ્યા આવી પરિસ્થિતિમાં. ત્યારે જ્યારે બધા આપણા યુવાનો પાછા આવી રહ્યા હતા, દિલ્હી એરપોર્ટ પર ઉતરી રહ્યા હતા, અને ત્યારે આપણા મિનિસ્ટરને આપણા ઘણા બધા વીઆઈપીઓનું સ્વાગત કરવા ઉભા હતા, ત્યારે એ લોકોના જે હાવભાવ હતા વિદ્યાર્થીઓના, થેન્કલેસ હાવભાવ, નેગેટિવ હાવભાવ, ફૂલ આપે તો ફૂલ સામે જોવે નહીં, મિનિસ્ટર નમસ્તે કરે તો નાખીએ, આટલું બધું નેગેટિવ માઇન્ડસેટ જ્યારે તમે પોતાના ખર્ચે
અહીં સુધી ઇન્ડિયા સુધી લાવ્યા અને પછી વાતો કેવી કરી કે અમને ઘર સુધીની ટિકિટ કેમ ના આપી? તમે તમારા માટે ગયા હતા અથવા તમારે જે બચાવ અહીંયા સુધી લાવ્યા, બધી ગવર્મેન્ટ આવી નથી કર્યું. એટલે અત્યારે યુવાનો પાસે બધું જ છે, પણ નેગેટિવ માટે છે. મારી દ્રષ્ટિએ જો જોવું હોય મયુરીબેન, તો આપણે બધા યુવાનોને ડિરેક્શન આપવાની જરૂર છે અને પોઝિટિવ માઇન્ડસેટ સાથે જીવવાની જરૂર છે. આ બહુ સાચી વાત છે. બીજું તમારી ઓળખાણ ભૂલી ગયા છો કે હું મેડિકલ ડોક્ટર છું અને હું મોટિવેશનલ સ્પીકર નથી, હું લાઈફ કોચ છું, માઇન્ડ ટ્રેનર છું, માઇન્ડ પાવર ટ્રેનર છું, ટ્રાન્સફોર્મેશન કોચ છું. એટલે જે યુવાનો સાંભળી રહ્યા છે એમને કહું કે હું મોટિવેશનલ સ્પીકર નથી, હું ટ્રાન્સફોર્મેશન કોચ છું. તમે આવા યુવાનોને શું કહેવા માંગશો કે જે તમે વાત કરો છો, પોઝિટિવ કેવી રીતે થશે નેગેટિવ માંથી પોઝિટિવ? એક્ઝેક્ટલી, પહેલી વાત તો દરેક યુવાને એ સમજવા જેવું છે કે સરકાર દરેક યુવાનોને નોકરી નહીં આપી શકે. મયુરીબેન, તમે વાત કરી સ્ટાર્ટઅપની, જો માનસિક રીતે કહે તો હું બી એક યુવાન જ છું, કારણ કે મેં 70+ની એજમાં મેં મારું સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કર્યું છે, 70+ની એજમાં. હવે તમે બધા જો આશા રાખશો તો સરકાર ક્યાંથી તમને નોકરી આપશે? સરકાર તમને સ્ટાર્ટઅપ માટે થઈને આટલું બધું તમને ફેસિલિટી આપે છે તો તમે શું નોકરી રાહ જુઓ છો? એન્ટરપ્રેન્યોર બનવાની તમારી અંદર શક્તિ છે એન્ટરપ્રેન્યોર બનવાની. અને જે લોકો બન્યા છે કરોડોમાં અત્યારે પેલું કરી રહ્યા છે નોકરી દેવી, તો મારી ખાસ યુવાનોને સલાહ છે કે નોકરીના માઇન્ડસેટમાંથી નીકળી જાઓ. પહેલી વાત તો એ છે, અને સરકારી નોકરી આપી જાય ન આપે ત્યાં સુધી આપણે આંદોલન કરવાને, આ કરવાને, તે કરવાને, એમાંથી નીકળી જાઓ. સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કરો, એન્ટરપ્રિન્યોર બનો, નોકરી બીજાને આપો, એવો માઇન્ડસેટ રાખો, પોઝિટિવ માઇન્ડસેટ. કારણ કે તમે જુઓ છો કે નોકરી મેળવવા વાળા સંખ્યા વધતી જ જાય છે, નોકરી આપવા વાળાની એટલી સંખ્યા નથી વધતી. એને કારણે તમને ફ્રસ્ટ્રેશન આવે છે ને ફ્રસ્ટ્રેશનનો ગુસ્સો તમે રસ્તા ઉપર કાઢો છો અને પછી બાંગ્લાદેશ જેવી હાલત થાય છે. તો હવે તમે એ ભૂલી જાઓ કે સરકાર તમને ક્યારેક નોકરી આપશે. તમે ખાલી એટલું વિચારો કે હું મારા બળથી, અને ખાસ કરીને હું માઇન્ડ પાવર ટ્રેનર છું. મિત્રો, તમારા બધાની અંદર એવી શક્તિ છે, પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ, કે તમે ધારવે કરી શકો છો, ધારવે બની શકો છો, ધારવે મેળવી શકો છો. ખાલી તમારે તમારા મનની શક્તિઓ અને ખાસ કરીને પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ શીખવાની જરૂર છે, સમજવાની જરૂર છે. તમારા સબકોન્શિયસ માઇન્ડ નો ઓર્ડર આપવાની જરૂર છે કે તમારે કઈ રીતે તમારું રિઝલ્ટ મેળવવું છે, તમારા સપનાઓને કેવી રીતે સાકાર કરવા છે. જો દરેક યુવાન આ શીખી લેશે ને, તો એને સાકાર પર ડિપેન્ડ કરવું પડે, અને ફ્રસ્ટ્રેશન તો ક્યારેય હશે નહીં, કારણ કે તમારા બધા સપના પૂરા થશે. અને મોટા ભાગના લોકો અંડરસ્ટેન્ડ થઈ ગયા છે કે સપનાઓ છે પણ સપનાઓ પૂરા કરવાના રસ્તા કોઈ દેખાડવા વાળા નથી. સપનાઓ પૂરા નથી થઈ જાય, એટલા માટે નેગેટિવ થઈ જાય છે અને અંડરસ્ટેન્ડ જીવે છે. તો મિત્રો, તમે બધાને હું ખાસ કહું છું, નોકરીનું માઇન્ડસેટ છોડો, તમે એન્ટરપ્રેન્યોર માઇન્ડસેટ લો અને તમે તમારી શક્તિનો ઉપયોગ કરો, સ્પેશિયલિસ્ટ પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ નો. તમે નોકરીઓ ઊભી કરો. સરકાર જે કરે છે એની લિમિટમાં છે, બધું કરી શકે છે, કોઈને કોચવાથી રિઝલ્ટ નથી મળવાનું. જો આ કરશો તો તમે ચોક્કસ જીવનમાં સફળ થશો. મેં 70 એજમાં મેં મારું કરેલું છે સ્ટાર્ટઅપ વિનિગુરી કરીને, તો હું જો 70 યર્સમાં જે યુવાનોએ કરવું જોઈએ કરવું અત્યારે, તો તમે કેમ ના કરી શકો? મારી ખાસ બધાને ભલામણ છે, મિત્રો, પોઝિટિવ માઇન્ડસેટ સાથે જીવો, એન્ટરપ્રેન્યોર બનો, બીજાને નોકરી આપવાનો ગોલ રાખો, પોતે નોકરી મેળવવાનો ગોલ ના રાખો. મયુરીબેન, વધારે કઈ જોયે છે? ડોક્ટર વિધિ, આપને એવું પૂછવા માંગીશ કે જે પ્રકારે એક આંતરિક સંઘર્ષ આપણને જોવા મળતો હોય છે યુવાનોમાં, સાયકોલોજીકલ આપની પાસે પણ ઘણા યુવાનો આવતા હોય છે, કેવા પ્રકારની ફરિયાદો, કેવા પ્રકારની એમની અપેક્ષાઓ છે કે જેના પર કોઈ ધ્યાન નથી આપી રહ્યું? એ યુવાનો કે જે ઈચ્છે છે કે કોઈ મારો અવાજ બને, ત્યારે ડોક્ટર વિધિ આ દ્રષ્ટિકોણથી શું કહેવા માંગશો કે યુવાનોના સંઘર્ષ શું હોય? જી બિલકુલ, આજકાલ જેવી રીતના કોમ્પિટિશનનો યુગ આગળ વધી રહ્યો છે, એજ્યુકેશન વધી રહ્યું છે, એ પ્રમાણે લોકોની અંદર સ્ટ્રેસ પણ વધી રહ્યો છે. જેમ જેમ જોબને લઈને કે ધંધાને લઈને કે કોઈ પણ વસ્તુને લઈને જ્યારે એમની પ્રોફેશનલ કેરિયરમાં આગળ વધવાનું હોય ત્યારે સ્ટ્રેસ અને કોમ્પિટિશન સૌથી વધુ હોય છે, જેના લીધે થઈને વ્યક્તિ ડિપ્રેશનમાં આવી જતું હોય છે કે વધુ પડતો સ્ટ્રેસ એટલે કામનો, ટાઈમલાઈનમાં કામ પૂરું કરવું છે જે પૂરું નથી થઈ શકતું, એ બધી વસ્તુઓના લીધે થઈને, કોમ્પિટિટિવનેસના લીધે થઈને સ્ટ્રેસ અને ડિપ્રેશનનો શિકાર બનતું હોય છે. એ ત્યાં આગળ વાત પતતી નથી. એ પછી ઘણા લોકો જે હોય છે, આપણું યુથ જે છે, એ વ્યસનના રવાડે ચડી જતું હોય છે. એ લોકો એવું માને છે કે વ્યસન કરવાથી મને સ્ટ્રેસમાંથી ફ્રી થવાની તાકાત મળે છે, અથવા તો વ્યસન કરીએ તો તમને વિચારો નથી આવતા,
અમારું માઇન્ડ વધુ પાવરફુલ થાય છે, પણ એ જ વસ્તુ એમના શરીરને ને એમના મનને ખોખલું કરી નાખતું હોય છે. ક્યારે એ લોકો વ્યસનની શરૂઆત સ્ટ્રેસમાંથી બહાર નીકળવા માટે કરતા હોય છે, ક્યારે વ્યસન ઉપર ડિપેન્ડન્ટ બની જતા હોય છે, ખબર નથી પડતી હોતી. આજની જે યંગ પેઢી છે એ સ્ટ્રેસ, ડિપ્રેશન અને વ્યસનના લીધે થઈને ખૂબ જ હેરાન પરેશાન થઈ રહી હોય છે. બીજી વસ્તુ આપણા માટે પ્લસ પોઈન્ટ એ બી છે કે યુથ જે છે સમજી રહી છે કે મેન્ટલ હેલ્થને ઇમ્પોર્ટન્સ આપવાની જરૂર છે. કોઈને માનસિક તકલીફ કે ડિપ્રેશન આવે અથવા વ્યસનનું પ્રમાણ વધી રહ્યું છે તો સાયકિયાટ્રિસ્ટ પાસે જવું, ટ્રીટમેન્ટ કરાવવું, પણ સામે જે એના જે ખરાબ પાસા જે છે કે વ્યસનના રસ્તે ચડવું, જે ખૂબ જ ખોટી વસ્તુ છે. તો મારી યુથને એ જ સલાહ છે કે વ્યસન કરવાથી કોઈ પણ પ્રકારના સ્ટ્રેસમાંથી બહાર નથી અવાતું. સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે બીજા ઘણા રસ્તા હોય છે, જરૂર પડે તો તમે કાઉન્સેલિંગ કરાવી શકો, દવા અને અલગ અલગ સારવાર હોય છે બીજી જે તમે સાયકિયાટ્રિસ્ટ પાસે જઈને કરાવો તો તમારી જે પ્રોબ્લેમ છે એમાંથી તમે બહાર આવી શકો અને ડે ટુ ડે લાઈફની જે બી તમારી પ્રોબ્લેમ છે એની જોડે તમે ઇઝીલી ડીલ કરી શકો છો. આજકાલ કોમ્પિટિશનમાં ભણવાની અંદર યુથને કહો કે કામ ધંધાને લઈને કહો, દરેકને નંબર વન ઉપર આવવું છે, પણ એના માટે હાર્ડવર્ક કે એના માટે જે મહેનત કરવી પડે એના માટે એ લોકોની એટલી પ્રિપરેશન હોતી નથી. એ લોકોને એમ જ છે કે ઇઝીલી કેમનું તમે આગળ આવી શકો. લાઈફમાં તમારે કોઈ પણ વસ્તુ અચીવ કરવી હોય છે તો એના રસ્તા ઇઝી નથી હોતા. યુ ઓલવેઝ હેવ ટુ ડુ હાર્ડ વર્ક ટુ અચીવ સમથિંગ. ઓકે, સો એના માટે થઈને યુથે મહેનત કરવી પડે, સ્ટ્રેસમાં આવ્યા વગર એમાંથી કેવી રીતના બહાર નીકળવું એના માટે પ્રયત્નશીલ રહેવું પડે. બિલકુલ, જે પ્રકારે ડોક્ટર વિધિ આપે વાત કરી કે ખૂબ જ પ્રયત્નશીલ રહેવું પડે, એક્ટિવ રહેવું પડે અને જે આંતરિક સંઘર્ષોમાંથી બહાર કાઢવા માટે પોતાના પર કામ કરવાની જરૂર છે. ચોક્કસ ખૂબ જ સારો જવાબ જીતેન્દ્રભાઈ આપની પાસે આવીશ. અને ખાસ તો એ રીતે કે જે યુવાનો હોય છે તો યુવાનોનું મગજ છે ને એ કોરી સ્લેટ જેવું હોય છે કે જે કોઈ પણ અક્ષર તેના પર પડે એટલે એ છાપ પડી જાય તેના ઉપર. તો ઇન્ફ્લુઅન્સ કરવું ખૂબ જ સરળ હોય છે યુવાનોને. હવે જ્યારે સકારાત્મક ઇન્ફ્લુઅન્સ હોય, જે સકારાત્મક અસર હોય ત્યાં સુધી વાત બરાબર છે, પરંતુ જો નકારાત્મક થઈ જાય તો કહેવાય છે ને, કેમ કે ભારતીય યુવા શક્તિ એ એક પ્રકારે વરદાન પણ છે ભારત માટે અને પડકાર પણ છે ભારત માટે. તો આ વાત સાથે સંમત થશો જીતેન્દ્રભાઈ? આખરી કેવી રીતે તેમના જે મગજ છે ઇન્ફ્લુઅન્સ થતા નકારાત્મક ઇન્ફ્લુઅન્સ થી કેવી રીતે બચી શકાય? એક્ઝેક્ટલી મહેરબેન, તમારી સાચી વાત છે, પણ તમે કહ્યું કે આ કોરી સ્લેટ જેવા છે એવું નથી. એકચ્યુઅલી તો જો માઇન્ડ પાવર નું વિજ્ઞાન જાણીએ તો આપણે જયારે જન્મીએ છીએ ત્યારે આપણું માઇન્ડ છે જે સબકોન્શિયસ માઇન્ડ છે, જે એક કમ્પ્યુટર છે છે, એમાં પ્રોગ્રામિંગ થતું જાય છે. અને આપણે મોટા થઈ જાય 18-20 વર્ષના થાય ત્યાં સુધીમાં મોટાનું એનું પ્રોગ્રામિંગ થઈ ગયું હોય છે અને પ્રોગ્રામિંગ પ્રમાણે એમનું બિહેવિયર આવતું હોય છે. હવે ઘણા બધા યુવાનો એવા હોય છે કે જેમનું બચપણથી પોઝિટિવ પ્રોગ્રામિંગ થયું હોય એના ફેમિલી એટમોસ્ફિયરને કારણે અને બધાને કારણે અમુક લોકોનું નેગેટિવ થઈ ગયું હોય પ્રોગ્રામિંગ, તો હવે જરૂર છે કે એ જ લોકો કે જેમનું નેગેટિવ પ્રોગ્રામિંગ થઈ ગયું છે એમને પોતાના માઇન્ડનું ફરીથી રીપ્રોગ્રામ કરવાનું, પોતાની સ્ટોરી ફરીથી લખવાની. આખે પોતાનો સબકોન્શિયસ માઇન્ડ નામની હાર્ડ ડિસ્ક છે જેમાં પ્રોગ્રામ પડેલા છે, એને તમે આખા પોઝિટિવ પ્રોગ્રામિંગ કરી અને તમારું જીવન બદલી શકો છો. હું યુવાનોને ખાસ કહું છું કે આ બધું વિજ્ઞાન જાણો તમે. અને બીજું કે નેગેટિવ માઇન્ડસેટ રાખવાથી કોઈ દિવસ ફાયદો નથી. ને એઝ એ મેડિકલ ડોક્ટર હું તમને કહું કે પહેલા એવું મનાતું કે હેલ્ધી બોડી એઝ એ હેલ્ધી માઇન્ડ, પણ એકચ્યુઅલી હવે ઊંધું સાબિત થયું છે. હવે એમ કહેવાય છે કે હેલ્ધી માઇન્ડ એઝ હેલ્ધી બોડી. જો તમારું માઇન્ડ હેલ્ધી હશે, હેલ્ધી એટલે જો તમારું માઇન્ડ પોઝિટિવ હશે તો તમને કોઈ પણ બીમારી નહીં થાય. પણ જો તમારું માઇન્ડ હેલ્ધી નહીં હોય, એટલે કે જો નેગેટિવ માઇન્ડસેટ સાથે જીવતા હશો તો આગળ જતા તમને ઘણી બધી બીમારીઓ થવાની શક્યતા છે. તમે જોજો જેટલા પણ લોકો ડોક્ટરના ચક્કરમાં પડી ગયા હશે, એટલે કે ખૂબ બધી બીમારીઓ સાથે જીવતા હશે, એને તમે ઓબ્ઝર્વ કરજો, બધા નેગેટિવ લોકો હશે. એટલે યુવાનોને મારે ખાસ કહેવું છે કે તમારે હેલ્ધી રહેવું છે, તમારા સપનાઓ પૂરા કરવા છે, તો તમારું માઇન્ડસેટ પોઝિટિવ રાખો, તમારું માઇન્ડ હેલ્ધી રાખો. અને આ બહુ જ જરૂરી છે. ને પોઝિટિવ માઇન્ડસેટ રાખવાના ઘણા બધા ફાયદા છે જે તમને રિલેશનશીપમાં કામ આવશે, જોબમાં કામ આવશે, એન્ટરપ્રિન્યોરશિપ બનવામાં કામ આવશે, હેલ્થ સાચવવામાં કામ આવશે, તમારા સપનાઓ પૂરા કરવામાં કામ આવશે. ફક્ત તમારે પોઝિટિવ માઇન્ડસેટ રાખવાનું છે. એના માટે મેં આમાં યુટ્યુબ પર મનની પ્રાર્થના પણ મૂકી છે, નેગેટિવ માઇન્ડસેટને પોઝિટિવ માઇન્ડસેટમાં કરવા ફ્રીમાં છે. યુટ્યુબ પર તમે મન કી પ્રાર્થના ડોક્ટર અઢિયા કરશો તો હું બધાને સલાહ આપું છું કે મન કી પ્રાર્થના તમે રોજ એકવાર સાંભળો અને જુઓ, યુટ્યુબ પર ફ્રી છે, જે તમને પોઝિટિવ બનાવવામાં મદદ કરશે તમારું ચેન્જ કરવામાં. ઠીક છે ડોક્ટર વિધિ, જે પ્રકારે ઇન્ફ્લુઅન્સ ની વાત કરી રહ્યા છીએ એટલે આ સવાલ જે મેં જીતેન્દ્રભાઈ ને પૂછ્યો, તમે પણ ક્યારેક જે કેસ તમારી પાસે આવતા હશે, જે યુવાનો તમારી પાસે આવતા હશે સારવાર લેવા માટે, તો તમે પણ ઓબ્ઝર્વ કર્યું હશે, આ વસ્તુ નિરીક્ષણ તમે જો કર્યું હશે કે પહેલેથી જ ઇન્ફ્લુઅન્સ નેગેટિવ હોવો કે કોઈ
કહેવાય ને કે કોઈ પણ એવો વ્યક્તિ કે જે તેમને નકારાત્મક ઇમ્પેક્ટ, એક અસર તેમના મગજમાં એવી છાપ છોડી જાય, તો હવે આવા પ્રકારના લોકોથી બચવું કેવી રીતના યુવાનો? ફર્સ્ટ ઓફ ઓલ, આપણે આપણું એન્વાયરમેન્ટ ચેન્જ નથી કરી શકતા હોતા, રાઈટ? જેવી રીતના જીતેન્દ્રભાઈએ વાત કરી એ વસ્તુ બિલકુલ સાચી છે. જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય ત્યારથી લઈને મોટું થાય ત્યાં સુધી જે બી આજુબાજુની ઇવેન્ટ્સ બનતી હોય એની પોઝિટિવ અને નેગેટિવ ઇફેક્ટ બાળકના માઇન્ડ ઉપર પડતી હોય છે. એ બાળક નાનું હોય ત્યારથી લઈને મોટું થાય ત્યાં સુધી જે પણ કઈ ઘટના બને છે એ વ્યક્તિના સબકોન્શિયસ માઇન્ડ ની અંદર એની ઇમ્પ્રિન્ટ્સ રહી જતી હોય છે, જેના લીધે થઈને એનું ડેવલપમેન્ટ છે, એનું પર્સનાલિટી છે, દુનિયાને જોવાનો નજરિયો છે, કે જે પણ કોઈ સાયકિયાટ્રિક ઇલનેસીસ હોય એ બધું ક્યાંક ને ક્યાંક એન્વાયરમેન્ટલ ફેક્ટરમાં હોય છે. પણ જે વસ્તુ આપણા કંટ્રોલમાં નથી હોતી, જ્યારે એવી કોઈ પણ વસ્તુ કે એવી ખરાબ ઇમ્પ્રિન્ટ, નેગેટિવ ઇમ્પ્રિન્ટ રહી છે જેને કાઉન્સેલિંગ દ્વારા, ટ્રીટમેન્ટ દ્વારા આપણે એને બદલી શકાય છે, જેની ટ્રીટમેન્ટ આપણે કરીએ તો એને નેગેટિવ, એની જે બિલીફ સિસ્ટમ બની ગયું જેને આપણે પોઝિટિવ બિલીફ સિસ્ટમમાં કન્વર્ટ કરી શકાય છે. અત્યારનું જે પ્રેઝન્ટ એન્વાયરમેન્ટ ની વાત કરીએ તો યુથ માટે જે ટેકનોલોજી છે એક પ્રકારનું બ્લેસિંગ છે, જેનો ઉપયોગ કરે તો એ લોકો માટે ખૂબ જ સારી રીતના એમનું પ્રગતિશીલ બની શકે છે. પણ એ ટેકનોલોજીનો ખોટો ઉપયોગ કરવામાં આવે, જેમ કે આખો દિવસ રીલ જોયા કરવું અથવા તો આખો દિવસ સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સમાં આવીને, જેમ કે મારી ફ્રેન્ડે કે મારા ફ્રેન્ડે આઈફોન લીધો તો દેખાદેખી માટે થઈને મારે પણ એ લેવો છે, પણ એની સામે પોતે એ લેવા માટે કેટલા કેપેબલ છે, ફાઇનાન્શિયલ એમની પરિસ્થિતિ શું છે, એ કેવી રીતના એમને આગળ વધવું એ વસ્તુની ડિસિઝન નથી લેતા, એ વસ્તુ દેખાદેખીની અંદર એ લોકો કરે છે. તો યંગસ્ટર્સને મારી ખાસ સલાહ છે કે તમે જો કોઈની સફળતાની દેખાદેખી કરો છો કે એને કેમ આ વસ્તુ વાપરે છે, હું કેમ નથી લઈ શકતો, તો એની પાછળ એ કેટલું હાર્ડવર્ક કરે છે એના ઉપર પણ વ્યક્તિએ ધ્યાન આપવું જોઈએ. કે સામેવાળી વ્યક્તિ જયારે 24/7 મહેનત કરીને અથવા તો ફાઇનાન્શિયલ કેપેબિલિટીથી જો વસ્તુ ખરીદે છે કે જલસા કરે છે ને, એને જો તમારે ફોલો કરવું છે તો તમે પણ એટલું હાર્ડવર્ક કરો તો તમને જે જોઈએ છે એ વસ્તુ તમે ઇઝીલી અર્ન કરી શકો છો. બીજું, આપણી સોસાયટીમાં જે યંગસ્ટર્સમાં જોવા મળે છે ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ, આના રિલેટેડ પણ કેસીસ આવતા હોય છે. જે સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન હોય કે યુથ હોય, એ લોકો આવે કે મારા પેરેન્ટ્સ છે મને અલાઉ નથી કરતા ફોન વાપરવાનું, બહાર ફ્રેન્ડ્સ જોડે જવાનું, પણ સામે મારા ફ્રેન્ડ્સના પેરેન્ટ્સ છે એ ઇઝીલી અલાઉ કરે છે. જે કમ્પેરિઝનનું જે ચાલે છે જેના લીધે તેને વણી લીધું છે, પણ હું તમને એ સવાલ પણ કરવા જઈ રહી હતી કે એક તો સોશિયલ મીડિયા એડિક્શન નો સૌથી વધુ શિકાર પણ યુવાનો છે આપણા દેશમાં, એટલે હવે કેવી રીતના આપણે આ એડિક્શન થી, અને ખરેખર તો એડિક્શન વસ્તુ પણ એ પ્રકારની છે કે આપણને ખબર નથી પડતી. અને બીજું એ કે જ્યારે કમાણીનું સાધન જ્યારે બનવા માંડ્યું છે એટલે હવે વધારે વલણ થયું છે કે વધુ ને વધુ રીલ્સ અપલોડ થવી, વધુ ને વધુ વિડીયો અપલોડ થવા, કેમ કે તેમને ખબર છે કે હું જેટલું વધારે કન્ટેન્ટ આપીશ એટલું મને યુટ્યુબ પૈસા આપશે કે ઇન્સ્ટાગ્રામ પૈસા આપશે, એટલે વળગણ તો વાત બાજુ પર રહી, પરંતુ કમાણીનું સાધન છે એવું એક દલીલ આગળ કરીને પણ તેઓ જોડાયેલા છે. કમાણીનું સાધન છે જો એનો કોઈ પણ વસ્તુ જે છે ને એનો અપ્રોપ્રિએટ યુઝ કરવામાં આવે ને તો એ સારી જ વસ્તુ છે. તમે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરો છો કે દુરુપયોગ કરો છો એ તમારા હાથમાં છે. જો તમારી પાસે સારા એવા ફોલોઅર છે, તમે રીલ્સ બનાવો છો જે એટલી યુઝફુલ નથી, એ જ વસ્તુ જો તમે તમારો ધંધો કે કોઈ વસ્તુ ક્રિએટ કરો અને એનું તમે અર્નિંગ માટે યુઝ કરો છો તો એ વસ્તુ એટલી ખોટી નથી. જેટલા સોશિયલ મીડિયાના ફાયદા છે એટલા જ ગેરફાયદા છે. હવે જે યુથ જે છે ફ્રી બેઠા હોય, આપણે બસ સ્ટોપ પર જોઈએ કે કોઈ પણ જગ્યાએ બારે જોઈએ, તો લોકો આખો દિવસ ફોનમાં બસ ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ 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 ચાલુ જ હોય, આખો દિવસ રીલ જોયા કરતા હોય છે અને આખો દિવસ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ ખોલીને જોવાનું કે કોઈ નવું નોટિફિકેશન આવ્યું છે કે નહીં, મેં પોસ્ટ મૂકી કોઈએ જોઈ છે કે નથી જોઈ. એના બદલે જો તમે કોઈ કન્સ્ટ્રક્ટિવ વર્ક કરી અને એનું જો તમારા બિઝનેસ ડેવલપમેન્ટમાં યુઝ કરો તો ઇન્સ્ટાગ્રામ એકચ્યુઅલી બહુ સારું પ્લેટફોર્મ છે જે તમને આગળ તમારા બિઝનેસની અંદર સારી એવી હેલ્પ કરી શકે છે. બિલકુલ જીતેન્દ્રભાઈ, આપને પણ એ જ પૂછવા માંગી, જે રીતના વિધેને કહ્યું કે એક એડિક્શન થઈ ગયું છે, બીજી તરફ કમાણીનું સાધન પણ છે, પણ જો કન્સ્ટ્રક્ટિવ ના હોય, કેમ કે યુવાનો તો એ બાબતે પણ જાગૃત નથી ને કે કયા પ્રકારની વસ્તુ કન્ઝ્યુમ કરવી છે સોશિયલ મીડિયામાં અને કયા પ્રકારનું કન્ટેન્ટ કન્ઝ્યુમ કરવા લાયક નથી. જીતેન્દ્રભાઈ, જાગૃતિ ઓછી છે યુવાનોમાં.
યસ, જો પેલા તો આ યુવાનોમાં આટલું બધું આવ્યું એનું કારણ એમના પેરેન્ટ પણ છે. મેં જોયું છે કે ઘણા મારી પાસે કમ્પ્લેન લઈને આવે છે કે મારો બાળક ફોન છોડતો નથી, પણ એમને પૂછ્યો તો એ પણ છોડતા નથી. એની મમ્મી કે પપ્પા બી આખો દિવસ બિઝી હોય છે. તો જો મમ્મી પપ્પા જો છોડતા ના હોય તો બાળકની પાસે છોડી શકાય એમ નથી. અને આમ બી અત્યારે એટલું બધું એમનું એટ્રેક્શન થઈ ગયું છે કે એને છોડાવી નહીં શકો, પણ એને શું વસ્તુ જોવી એનું માર્ગદર્શન આપી શકો છો. જે રીતે હું પણ ઘણો બધો ઉપયોગ કરું છું, પણ યુટ્યુબ પર મારા સબ્જેક્ટને રિલેટેડ વિડીયો જોવામાં હું ઉપયોગ કરું છું. હું એન્ટરટેનમેન્ટ માટે નથી ઉપયોગ કરતો. તો યુવાનોને જો એ કહેવામાં આવે કે આની અંદર બહુ સારી ઇન્ફોર્મેશન બી છે યુટ્યુબ પર ને બધી જગ્યાએ, અને તમે આ ઉપયોગ કરશો તો તમારા સપનાઓ પૂરા થશે, એવું જો એમને સમજાવવામાં આવે, કન્વિન્સ કરવામાં આવે, તો એને ચોક્કસ પોઝિટિવ ઉપયોગ કરી શકે એમ. જે ડૉક્ટર વિધિએ કહ્યું એમ કે એનો ફાયદો બી છે નુકસાન બી છે, તો આપણે ફાયદો કેવી રીતે લેવો એ શીખવાની જરૂર છે ને જાગૃતિ મોટા પાયે લાવવાની જરૂર છે. તમે આ સારો સવાલ પૂછ્યો છે, પણ આ ઘરે ઘરનો પ્રશ્ન છે. મેં એવા મા બાપને જોયા છે, બાળક એક વર્ષનું છે અને મોબાઈલ દેખાડે છે ને એને સ્ક્રોલ કરતા શીખવે છે, એનો મેં વિડીયો શેર કરીને રાખ્યો છે લોકોને દેખાડવા કે આ મા બાપની ભૂલ છે. જયારે આ બાળક યુવાન થશે ત્યારે આની પાસેથી તમે કેવી રીતે છોડાવી શકશો? તમે વિચારો, એક વર્ષનું બાળક છે એને તમે શીખવી રહ્યા છો સ્ક્રોલ આવી રીતે કરાય, અને હસી રહ્યા છે પાછા. તો મા બાપને પણ સમજવાનું છે કે આ તમે એવું એને ઝેર આપી રહ્યા છો કે પછી છોડાવવું મુશ્કેલ પડશે. તો બંનેને કેવું છે, મારે મા બાપને અને યુવાનોને, કે તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ તમારા અપલિફ્ટમેન્ટ માટે કરો, તમારા કેરિયર માટે કરો, તમારા હેલ્થ માટે કરો, તમારા સપનાઓ પૂરા કરવા માટે કરો. સારું સારું જાણો, તમે નસીબદાર છો આ પેઢીમાં જન્મેલા છો. અમારા ઘરમાં તો છાપું બી નહોતું આવતું, હું લાઇબ્રેરીમાં જતો, લાઇનમાં ઉભો રહીને બુક ઇસ્યુ કરાવતો અને અઠવાડિયે પછી પાછો આપતો, એક રૂપિયો આખા વર્ષનો ચાર્જ હતો. અમે એવી રીતે નોલેજ ભેગું કર્યું છે, જ્યારે તમને તો બધું ફ્રીમાં મળી રહ્યું છે, તો તમે તો અમારાથી ઘણું બધું આગળ વધી શકો એમ છો. તો ખાસ છે કે આનો પોઝિટિવ ઉપયોગ કરો, મારી યુવાનોને ખાસ વિનંતી છે. ચોક્કસ, બિલકુલ. કાર્યક્રમ હવે અંત તરફ છે એટલે એન્ડ કોમેન્ટ પહેલા જીતેન્દ્રભાઈ આપને પૂછવા માંગીશ કે આપણા દેશનો યુવાન જે છે એકદમ સક્ષમ બને, એક અપ્રતિમ ઉર્જા અને ઉત્સાહનું પ્રતીક બને, સાહસી બને, એના માટે શું કરવું, શું આપ માર્ગદર્શન આપશો? સૌથી પહેલી વાત એ છે કે તમે પોતે જો દરેક યુવાન જો પોઝિટિવ બનશે ને તો આ યુવા શક્તિને આપણે પોઝિટિવ એમાં વાળી શકીશું. તો હું તો દરેક યુવાનોને એ કહીશ કે તમે પોઝિટિવ માઇન્ડસેટ મેળવવાની કોશિશ કરો. તમને પર્સનલી ફાયદો છે, તમારા ફેમિલીને ફાયદો છે, સમાજને ફાયદો છે અને દેશને ફાયદો છે. કારણ કે અત્યારે જુઓ છો કે કેટલી બધી કોમ્પ્લિકેટેડ વાતાવરણ થઈ ગયું છે, ચારે બાજુ યુદ્ધ ચાલી રહ્યા છે અને એટલું બધું આમ નેગેટિવ વાતાવરણ થઈ ગયું છે. જો આમાં તમે પણ નેગેટિવ રહેશો અને ન કરે નારાયણને આપણા દેશની સાથે બી કોઈનું યુદ્ધ છેડાય તો આ નેગેટિવ એટમોસ્ફિયર તો કામ નહીં જ આવે. આપણે પોઝિટિવ બનવું પડશે, આજુબાજુ શું થઈ રહ્યું છે એનું જ્ઞાન મેળવતું રહેવું પડશે. બીજું, આપણા પોલિટિકલ લીડરો આપણને ભરમાવીને ખોટા રસ્તે જઈ રહ્યા છે, તો સાચું કોણ છે ને ખોટું છે એની સમજ તમે રાખવાની કોશિશ કરો. દરેકને બ્લાઇન્ડલી ફોલો નહીં કરો. તમે જુઓ છો બાંગ્લાદેશમાં ખોટા રસ્તે પોલિટિશિયને એને ચડાવીને તોફાન ઉપર કર્યાને આખું નુકસાન કરી નાખ્યું છે. એટલે ઘણી વાર તો ખોટા પોલિટિશિયનના રવાડે ચડીને પણ તમે દેશનું નુકસાન કરી શકો છો. એટલે મેક શ્યોર કે તમે કયા પોલિટિશિયનને સાંભળો છો અને એની વાતને કેટલું માનો છો અને તમારા બુદ્ધિથી એને કેવી રીતે જજ કરો છો, એ બી શીખવાની જરૂર છે દરેકે. ચોક્કસ ચોક્કસ ડોક્ટર વિધિ, અને સેમ સવાલ આપને કે જે પ્રકારે જીતેન્દ્રભાઈ કીધું કે કોને ફોલો કરો છો એ પણ મહત્વનું છે જાણવું. જી બિલકુલ, હું એટલું જ કહીશ આજની યુથ પેઢીને શોર્ટની અંદર કે તમારી પાસે જૂની પેઢી કરતા બહુ સારા ઉપકરણો, સારું નોલેજ ને બધી જ વસ્તુ છે. ઇવન સાયકિયાટ્રિસ્ટ ને સાયકોલોજીસ્ટ ની મેડિકલ હેલ્પ પણ તમારી સાથે ઓલ ટાઈમ અવેલેબલ છે. પ્રોબ્લેમ દરેક પાસે છે, તકલીફો દરેકની સાથે છે, એનો સામનો કરી અને તમે તમારી લાઈફની અંદર દરેક ટેકનોલોજીનો સારી રીતે ઉપયોગ કરીને આગળ વધો. જરૂર પડે તો મેડિકલ હેલ્પ માટે સાયકિયાટ્રિસ્ટ અને સાયકોલોજીસ્ટ ઓલવેઝ અવેલેબલ છે, તો તમે એમની હેલ્પ લઈ શકો છો. તમે તમારી લાઈફને બહુ સારી અને બ્રાઇટ ફ્યુચર તરફ લઈ જાઓ, એવા બેસ્ટ ઓફ લક. ચોક્કસ, બિલકુલ આભાર ડોક્ટર વિધિ આપ જોડાયા અને જીતેન્દ્રભાઈ આપનો પણ જોડાવા. થેન્ક યુ, થેન્ક યુ મેરીજી. તો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં ખાસ વાત એના વિશે, કેમ કે જે યુવાનો છે, યુવાનો અત્યંત મહત્વની યુવા શક્તિ એવી આપણા દેશની, અને મહત્વની શક્તિ એટલા માટે કેમ કે યુવાનો જો સક્રિય થાય તો આપણા દેશની અંદર ઘણા બધા મુદ્દા પર પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે. પરંતુ આ જે યુવાનોની શક્તિ છે એ જો સકારાત્મક બાજુ જાય તે જોવાની પણ આપણી જવાબદારી, અને ખાસ તો યુવાનોને પણ આહ્વાન કે તમે
કોઈ પણ જ્યારે વ્યક્તિને ફોલો કરો છો, કોઈ સેલિબ્રિટીને ફોલો કરો છો કે કોઈ પણ એવા વ્યક્તિ કે જેને તમે આઈડિયલ માનો, રોલ મોડલ માનો, ચોક્કસપણે એ જાણવું જરૂરી છે કે જે ખરેખર વ્યક્તિ તેને લાયક છે કે નહીં, કે ભાઈ માણસ તરીકે એ વ્યક્તિ કેવો છે તે જાણવું અત્યંત જરૂરી છે. અને આઈડિયોલોજી જે છે તે બાદમાં આવે છે. ત્યારે આ પ્રકારે અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા આજના ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. આવતીકાલે આવા જ કોઈ પ્રકારના સબ્જેક્ટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.